देवभूमि द्वारका જિલ્લાના ભાણવડ ખાતે મધ્યસ્થ ચૂંટણી દરમિયાન વોર્ડ નંબર 3 માં ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। देवभूमि द्वारका जिला भाणवड खाते मध्यस्थ चूंटनी दरमियान वोर्ड नंबर 3 में चूंटनी कार्यालय उद्घाटन पूनम मैडम की उपस्थिति में करवामां आव्यु। हाल भाणवड नगरपालिका सुपरसीड थया बाद दोढ़ वर्ष माटे मध्यस्थ चूंटनी में हाल भाजप कांग्रेस अने आम आदमी पार्टी वच्चे त्रिपाखियों जंग जाम्यो छे, त्यारे भाजपना सांसद पूनमबेन मैडम द्वारा वोर्ड नंबर 3 में भाजपना चूंटनी कार्यालय उद्घाटन करवामां आव्यु अने आ साथे एक विशाल सभानुं पण आयोजन करवामां आव्यु हतुं, જેમાં ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ આગેવાનો અને સાથે કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઉલ્લેખનીય છે, ભાણવડ નગરપાલિકા સુપરસીડ થયા બાદ દોઢ વર્ષ માટેની મધ્યસ્થ ચૂંટણીમાં આ વર્ષે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પણ મેદાનમાં આવી છે, ત્યારે આ વર્ષનો જે જંગ છે એ રસાકસી ભર્યો રહેશે એવું સ્થાનિકો દ્વારા પણ જાણવા મળી રહ્યું છે। જેમાં મારા દ્વારા નાગરિકોને એક અપીલ કરવામાં આવી, જે આપના માધ્યમથી પણ નાગરિકો સુધી હું પહોંચાડવા માંગીશ, કે આ ચૂંટણી માત્ર ને માત્ર કોંગ્રેસની જે ભાંગતોડની ખેંચાખેંચીની મત તો એમની પાસે મળ્યા નહોતા, અમારા કોર્પોરેટરોને ખોટી લાલચો આપી, ખોટા ગેરમાર્ગે દોરાવી અને એ લોકોએ નગરપાલિકાનું ભંગાણ કર્યું અને એના લીધે થઈ અને આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે કોંગ્રેસ પાસે કોઈ આયોજન નથી, કોઈ નીતિ નથી, કોઈ વ્યવસ્થા નથી, કોઈ એવું નેતૃત્વ પણ નથી જે સારી રીતે ભાણવડનો વિકાસ કરી શકે, કામ કરી શકે, ત્યારે હું નાગરિકોને અપીલ કરું છું કે માનનીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં મજબૂતીથી ભારતીય જનતા પાર્ટી એ નગરપાલિકાથી લઈને પાર્લામેન્ટ સુધીની જ્યારે કડી મજબૂતીથી જોડાતી હોય, ત્યારે પુનઃ આપે જે ભૂતકાળમાં પરિણામ આપ્યું હતું એવું ને એવું પરિણામ ફરીથી એક વખત ભારતીય જનતા પાર્ટીના ભાણવડ શહેરમાં અને વોર્ડ નંબર 3માં પણ પેનલે પેનલ બધા જ ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટીના ચૂંટાવી આપનો પવિત્ર મત કમળમાં આપી અને કોંગ્રેસને એક મૂંતોડ જવાબ આપો કે આવી રીતે એક નગરપાલિકાના નાગરિકોના અધિકારો છીનવી, એમની જે પ્રગતિના અધિકારો હતા, જે કામો એમને કરાવવા પાત્ર હતા, એ આખી અવ્યવસ્થા ઊભી કરવાનું જે કાર્ય કોંગ્રેસે કર્યું છે બીજી વખત ના કરે એ પ્રકારનું પરિણામ સર્જવા હું નાગરિકોને અપીલ કરું છું। પુનઃ કમળમાં આપનો પવિત્ર મત આપો એવી અપીલ સાથે વંદે માતરમ। આદરણીય શ્રી લોકલાડીલા સાંસદ પૂનમબેન અને મોડુભાઈ તેમજ અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રાજીબેન મોરીના નેતૃત્વ હેઠળ અને સમગ્ર ભાણવડ શહેર અને દેવભૂમિ દ્વારકાનું સંગઠન છેલ્લા 15 દિવસથી સતત વ્યવસ્થા કરી દરેક વોર્ડની અંદરમાં અમે ખૂબ સારું રીતે આયોજન કર્યું છે અને એના કારણે સારામાં સારા સમાજના પ્રતિષ્ઠા સંપન્ન વ્યક્તિઓને ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ કરવા માટે એને તૈયાર કર્યા છે અને સમાજમાં સારા માણસો સારી જગ્યાએ આવે તો સારું કામ થાય એના માટે ખૂબ મહેનત કરી અને અમે વિજયશ્રી થાય એનો બધા જ પ્રયત્નો કર્યા છે અને 95થી ભારતીય જનતા પાર્ટીનું શાસન અમારા ભાણવડની અંદરમાં સ્થાપિત છે અને ફરીથી અમે પૂર્ણ વિશ્વાસ સાથે એક નવો ઇતિહાસ ખર્ચશું કે 24 બેઠકો જંગી બહુમતીથી વિજય થાય એવી અમારી જે આયોજન છે અને આવું અમારું સંગઠન દ્વારા જે માળખું ગોઠવેલું છે એ સફળતાથી અમે પૂર્ણ કરશું। અસ્તુ। સુમિત દત્તાણી, જીટીવી ન્યૂઝ, ભાણવડ।